કોઈ પણ વિદ્યાર્થી બહારગામ ભણવા જતા હોય કે અહીંયા કોઈ મોંઘી કોલેજમાં એડમિશન લેતા હોય તો એમના પરિવાર અને એ વિદ્યાર્થી પોતે એજ્યુકેશન લોન લેવાનું વિચારે છે. પણ એજ્યુકેશન લોન આપણા માટે બહુ જ ખરાબ છે, કેમ એ જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું, એક વાત કહુંમાં આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને એજ્યુકેશન લોન કેવી હોય ટૂંકમાં તમને સમજાવું ને, તો કોઈ બી કોર્સ આપણે કરવો હોય છે એની ફીસ ભરવા માટે અને બીજા ખર્ચા માટે આપણે એક લોન લઈ શકીએ છીએ જેને એજ્યુકેશન લોન કહેવાય. આ એજ્યુકેશન લોન આપણને જ્યારે બેંક આપે છે ત્યારે આપણો કોર્સ ચાલે ને ત્યાં સુધી મોરેટોરિયમ પિરિયડ મળતો હોય છે. મોરેટોરિયમ પિરિયડ એટલે ઈએમઆઈ ફ્રી એ પિરિયડ છે જેમાં આપણે કોઈ પણ ઈએમઆઈ ભરવાનું નથી. ઘણી બધી બેંક્સમાં ઘણા બધા નિયમો હોય છે, પણ મેઇનલી કોમન નિયમ એ છે કે આપણો કોર્સ ચાલુ હોય ને ત્યાં સુધી આપણે કોઈ પણ હપ્તો ભરવાનો આવતો નથી. ઘણામાં તો એવો હોય કોર્સ પતી જાય એના એકાદ વર્ષ પછી હપ્તા ભરવાના ચાલુ થતા હોય છે. હવે આ મોરેટોરિયમ પીરિયડમાં જે વ્યાજ ભેગું થાય છે, વ્યાજ ફ્રી નથી ઈએમઆઈ ફ્રી છે, એટલે જે વ્યાજ ભેગું થશે એ વ્યાજ આપણી મૂડીમાં ઉમેરાતું જશે, વ્યાજ પર પણ વ્યાજ ઉમેરાશે અને ચક્રવૃત્તિનો ફાયદો બેંકને થશે અહીંયા આગળ. અને એના પછી આપણે જ્યારે પેમેન્ટ ચાલુ કરીશું ત્યારે ઘણી બધી બેંક 15 વર્ષ સુધીનું પ્રીપેમેન્ટ પીરિયડ આપે છે, એટલે 15 વર્ષ સુધી આપણે હપ્તા ભરવાના હશે. આ છે એજ્યુકેશન લોનની ટૂંકમાં માહિતી. પણ મને એવું લાગે છે કે એજ્યુકેશન લોન એક ટ્રેપ છે, એમાં ફસાઈ ના જવું જોઈએ ને, એના હું તમને કારણો આપીશ. સૌથી પહેલું કારણ છે મોરેટોરિયમ પીરિયડનો. જ્યાં સુધી આપણો કોર્સ પૂરો નથી થતો ત્યાં સુધી વ્યાજ છે ને એ આપણી મૂડીમાં ઉમેરાશે, જેટલી આપણે લોન લીધી છે ને એમાં, અને પછી એ વ્યાજ પર પણ વ્યાજ ઉમેરાશે. એટલે ચક્રવૃત્તિનો ફાયદો થશે પણ આપણને નહીં, બેંકને. અને એ ચક્રવૃત્તિ આપણને બહુ જ કંગાલ કરી શકે છે. એટલે હંમેશા લોન એવી લેવી જેમાં સિમ્પલ ઇન્ટરેસ્ટ હોય મોરેટોરિયમ પીરિયડમાં. એનો મતલબ છે કે વ્યાજ તો ઉમેરાય પણ એ વ્યાજનું વ્યાજ ના ગણાય, અને આવું પણ ઘણી બધી બેંક્સ આપણને ઓફર કરતી હોય છે. બીજી પ્રોબ્લેમ મને એજ્યુકેશન લોનની એ છે કે ભણવાનું પતે એના પછી રીપેમેન્ટ પીરિયડ 15 વર્ષ સુધીનું હોય. હવે ભણીને નોકરી ચાલુ થઈને 15 વર્ષ સુધી આપણે લોન ભરતા રહીશું, એ પણ આપણે જે ભણ્યું છે એના માટે થઈને, તો બોસ ઘર ક્યારે ખરીદીશું, ગાડી ક્યારે ખરીદીશું, એ બધી લોનો ક્યારે લઈશું? અમેરિકામાં અત્યારે એક સ્ટુડન્ટ લોન ક્રાઇસિસ ચાલી રહ્યું છે, એટલે અમેરિકામાં અત્યારે ટોટલ સ્ટુડન્ટ લોનની ડેટ $1.6 trillion છે. $1.6 trillion કેટલા થાય? ભારતના જીડીપીના લગભગ અડધા, જેનું ભારતનું જીડીપી $3.3 trillion છે. એટલે ભારતના દરેક નાગરિક આખા વર્ષમાં જે ખર્ચો કરે, સરકાર જે આખા વર્ષમાં ખર્ચો કરે, ઇમ્પોર્ટ થાય એક્સપોર્ટ થાય, આખું ટોટલ જીડીપી છે એનું અડધું તો ખાલી દેવું છે અમેરિકાના વિદ્યાર્થીઓનું. એટલે અગર સ્ટુડન્ટ લોન લેતા પણ હોય તો આપણે એ લોનને આપણા કોર્સ પછી 2-3 વર્ષમાં ચૂકવવાની ગણતરી રાખવી પડે. હવે હું તમને કેલ્ક્યુલેશન કરીને આ બંને પોઈન્ટ સમજાવવા માંગુ છું. સૌથી પહેલો છે એક સિનારિયો જેમાં આપણે 3 વર્ષનું મોરેટોરિયમ લઈએ છીએ, 10 લાખની લોન લઈએ છીએ, SBIમાં ઇન્ટરેસ્ટ રેટ જોઈશું તો 11.15% ઇન્ટરેસ્ટ રેટ છે. 3 વર્ષના મોરેટોરિયમ પછી 5 વર્ષમાં આપણે આ લોન ચૂકવવાના છે. તો 3 વર્ષ મોરેટોરિયમ લીધું એટલે વ્યાજ ને વ્યાજ ઉપર વ્યાજ જે ચડતું જશે ને, એટલે 10 લાખની લોન 3 વર્ષ પછી જ્યારે આપણે ચૂકવવાની શરૂ કરીશું ત્યારે 13,95,000ની થઈ ગઈ હશે. 4 લાખ રૂપિયાનું નુકસાન અહીંયા થઈ ગયું. પછી જ્યારે આપણે ચૂકવવાની શરૂઆત કરીશું ત્યારે લગભગ 30,500 રૂપિયાનો તો હપ્તો ચાલુ થઈ જશે. એટલે આપણે ફક્ત 10 લાખ રૂપિયાની લોન લીધી છે, 10 લાખમાં કેવો કોર્સ કરીશું અને એનાથી આપણો પગાર ચાલુ થાય, પગારમાંથી 30,500 રૂપિયા તો આપણા એજ્યુકેશન લોનમાં જશે. 5 વર્ષ આપણે લોનની ચૂકવણી કરીશું, હપ્તા ભરીશું, એટલે આપણે લગભગ ચૂકવ્યા 18,26,000 રૂપિયા. એટલે 10 લાખની લોન સામે 8,26,000 આપણે વ્યાજ ચૂકવ્યું. સિનારિયો નંબર 2. આ સિનારિયો હું ઘણા બધા લોકોને સજેસ્ટ કરું છું જેમને એજ્યુકેશન લોનની જરૂરત પડતી હોય છે. આ સિનારિયોમાં શું કરવાનું કે મોરેટોરિયમ પીરિયડ છે, હપ્તા નથી ભરવાના, પણ જે વ્યાજ ચડી રહ્યું છે ને વ્યાજની ચૂકવણી કરી દેવાની. 10 લાખ રૂપિયાની લોન છે, 11.15% વ્યાજ દર છે, એનો મતલબ દર વર્ષે 1,11,500 રૂપિયા જેવું વ્યાજ આવશે, એટલે દર મહિને 9,000 રૂપિયા જેવું વ્યાજ આવ્યું. દર મહિને વ્યાજ તમે ચૂકવી દો, ક્યાંયથી બી સેટિંગ પાડો, તમે પાર્ટ ટાઈમ નોકરી કરો, વિડીયો એડિટિંગ કરો, ગ્રાફિક ડિઝાઇનિંગ કરો કે પછી ડેટા એન્ટ્રી કરો, પણ આ દર મહિને 9,000 રૂપિયા તમે ચૂકવવાનું ચાલુ કરી દો. એનાથી શું થશે, 3 વર્ષનો મોરેટોરિયમ પીરિયડ પત્યો ત્યાં તમે વ્યાજની ચૂકવણી કરી છે, એટલે 3 વર્ષ પછી તમે જ્યારે હપ્તા ભરવાના ચાલુ કરશો તો 21,000 રૂપિયાનો હપ્તો આવશે, અને 5 વર્ષની ચૂકવણી પછી તમે ટોટલ ચૂકવ્યા હશે 13 લાખ રૂપિયા. એટલે 3 લાખ રૂપિયા આપણે અહીંયા ચૂકવ્યા, 3,30,000 રૂપિયા જેવું ટોટલ આપણે 9,000 કરીને જે વ્યાજ ચૂકવ્યું છે એ ચૂકવ્યું. બેસિકલી અહીંયા આપણો 10 લાખની સામેનો ખર્ચો 6 લાખ રૂપિયા બેઠો. ત્રીજો ઓપ્શન મારો સૌથી ફેવરેટ ઓપ્શન છે કે આપણે લોન લઈએ ને એના પહેલા જ મહિનાથી આપણે હપ્તો ચૂકવવાનો શરૂ કરી દેવાનો.
એનો મતલબ છે કે આપણે લોન લીધી એના પછી પહેલા જ દિવસથી જો 21,000 રૂપિયાનો હપ્તો આપણે ચૂકવીશું ને તો આપણો કોર્સ પૂરો થશે 3 વર્ષે, અને કોર્સ પૂરો થશે ને એના પછી નોકરી શરૂ થશે એના પછી 2 વર્ષમાં આપણી લોન પૂરી થઈ ગઈ હશે, 5 વર્ષ પતી ગયા અને આપણે ટોટલ ચૂકવ્યા છે 13 લાખ રૂપિયા, એટલે આપણે વ્યાજ વધારાનું ચૂકવ્યું છે 3 લાખ રૂપિયા. આ બધા સિનારીઓમાં એક વસ્તુ હું તમને સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવા માગું છું, આપણે લોન શેના માટે લેતા હોઈએ છીએ? આપણે આપણા બિઝનેસ માટે લોન લઈએ કે આપણને ખબર છે કે આપણે વ્યાજ ભરીશું એના કરતાં વધારે આવક આપણે આપણા બિઝનેસથી કમાઈ શકીશું, કે પછી આપણે હોમ લોન લેતા હોય કે ઘરનો ભાવ વધશે હોમ લોનના વ્યાજદર કરતાં, કે પછી આપણે કમર્શિયલ લોન લેતા હોઈએ છીએ. બેસિકલી આપણે લોન ત્યારે લઈએ છીએ જ્યારે આપણને એવું લાગે છે કે આપણે વ્યાજ ચૂકવીએ છીએ એના કરતાં આપણને વધારે આવક થવાની છે. એટલે હંમેશા એજ્યુકેશન લોનમાં પણ આ સિદ્ધાંત યુઝ કરવો, અને પોતાની ઉપર ખર્ચેલા રૂપિયા હંમેશા બેસ્ટ રિટર્ન આપે છે આપણને. એટલે એજ્યુકેશન લોન ત્યારે જ લેવી જ્યારે આપણને ખબર હોય કે આ લોન લઈને જે કોર્સ કરીશ એનાથી મારી અંદર જે સ્કિલ આવશે એ સ્કિલથી આના વ્યાજદર કરતાં 2-3 ગણા પૈસા હું કમાઈ શકવાનો છું. આ હિસાબ મારીને એજ્યુકેશન લોન લેશો તો ક્યારે પાછું વળીને જોવાનું નહીં થાય. આ વિડીયો તમને ગમ્યો જ હશે, દરેક વિદ્યાર્થી જોડે આની માહિતી મોકલી દેજો, વિદ્યાર્થીઓના પરિવારજનોને આની માહિતી મોકલી દેજો, અને આવી જ વિડીયોઝ જોવા માટે એક વાત કહું, જોતા રહેજો VTV ગુજરાતી.com પર. આપણે ફરી મળીશું.